વિરામ બાદ આગળ વાત કરીએ તો સુરતના અડાજણ વિસ્તારમાં સીએનો અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. સુરતના અડાજણ વિસ્તારમાં સીએનો અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે સિવિલના તબીબને ગળા પર ફાંસો ખાધો હોવાના નિશાન ન મળી આવતા પેનલ પોસ્ટમોર્ટમનું પોલીસને સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે અડાજણ પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી. ને અમે આપતા ભરેલા છે થોડા થોડા પણ, ને બધા આ લોકો સ્લીપ પણ આપતા નથી, ને અમારા ભરેલા આપતા કોઈ ગણતા બી નથી, ભરેલા આપતા પણ આ લોકો ગણતા નથી, ને નવે ને અમે પૈસા માંગ્યા છે ને એનું વ્યાજ માંગ્યા છે. અમે ખાલી આપતા ભરીશું, અમે વ્યાજ ભરીશું નહીં. અમારી સમસ્યા છે એ કે અમારા ભાઈ આપતા આ લોકો માફ કરે એટલું સારું છે. અમને કોઈ એવો પુરાવો આપ્યો નથી આ લોકોએ કે તમે આપતા ભરજો. એમ બેંક લોનવાળા બી પુરાવો આપે છે આ લોકો કે અમને ભાઈ આપતા ભરજો એમ, તો આ લોકોએ કોઈ અમને એવો કાગળિયા આપ્યા નથી. એક ખાલી લાલ કાગળ આપી દીધું છે, એના પછી કોઈ કાગળિયા આપ્યા નથી કે આના આપતા ભરીએ. અમે કોઈ પુરાવો તો મળવો જોઈએ ને એનો કે અમે આપતા ભરીએ. ભાઈ કઈ હિસાબે ભરીએ ને કઈ સાહેબ, હપ્તો છે 426નો ને આ લોકો આવે છે ઘડી ઘડી, તો 80,000 રૂપિયા 70,000 રૂપિયા થયા તો 500 ને 1,000 રૂપિયા લઈને ચાલ્યા જાય છે, તો એનો કોઈ મિનિમ જ નથી ને. ભરો તો પૂરા ભરો, નહીં તો પછી 200-500 ને 5,000 રૂપિયા ભરીને કોઈ ફાયદો નથી ભાઈ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.